નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ધોરણ એકમાં આવી ગયા, ખરું ને? હા, આપણે બાલમંદિરમાં પહેલા વર્ષમાં શાળાએ આવ્યા હતા, પછી કોરોના આવી ગયો એટલે આપણે 2 વર્ષથી શાળામાં આવી શકતા નથી. તો આપણે ઘરે બેઠા ઓનલાઈન ટીચિંગમાં અભ્યાસ કરવાનો છે. તો ધોરણ એકમાં વિષય ગુજરાતી. તો ગુજરાતીમાં પહેલાં તો આપણે આપણો પાયો પાકો કરવો પડશે, ખરું ને? કારણ કે 2 વર્ષથી ભણ્યા નથી તો આપણને તો જે કક્કો ને બારાક્ષરી ને થોડું ઘણું શીખ્યા હોય એ પણ ભૂલાઈ ગયું હશે, ખરું ને? તો આપણે પહેલાં ધોરણ એકની ચોપડીનો અભ્યાસ કરતાં પહેલાં થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો આપણે પહેલાં બાલમંદિરમાં આપણે કક્કો શીખ્યા હતા ને, તો આપણે અહીંયા આગળ પહેલાં કક્કાથી શરૂઆત કરીશું. તો કક્કાને શું કહેવાય ગુજરાતી મૂળાક્ષરો? શું કહેવાય ગુજરાતી મૂળાક્ષરો? બરાબર ને? એમાં સ્વર આવતા હતા. શું આવતું હતું? સ્વર. સ્વર એટલે શું? તો આ જે અ આ ઈ છે એ સ્વર કહેવાય છે. તો અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. તો આ છે સ્વર. આ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્વર કહેવાય. શીખ્યા છો ને બાલમંદિરમાં? સરસ. ચલો તો આપણે હવે આ જે કક્કો ક ખ છે એને વ્યંજન કહેવાય. ક ખ છે એને શું કહેવાય? વ્યંજન. તો આપણે કક્કો શીખીશું, બરાબર ને? આપણે કક્કાથી ઓળખીએ છીએ, બરાબર ને? તો ચલો પહેલું શું છે? ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જલેબીનો જ, જ જપલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવારનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, યતિબાવાનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, સ શરણાઈનો સ, સ ષટકોણનો સ, સ સસલાનો સ, હ હળનો હ, અળ નળનો અળ. અને પછીના જે આવે છે ક્ષ અને જ્ઞ, એને શું કહેવાય? જોડાક્ષર. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને શું કહેવાય? જોડાક્ષર. તો ક્ષ, ક્ષ કેમ કહેવાય છે જોડાક્ષર? તો એમાં ક અને ષ આ બંને શબ્દનો ઉચ્ચારણ થાય છે. ચલો બોલો તો મારી સાથે, ક્ષ ક્ષ, ક અને ક્ષ બંને સાથે આવે છે ને, એટલે આને જોડાક્ષર ક્ષ કહેવાય. પછી જ્ઞ. શું આવે છે? જ્ઞ. તો એમાં જ અને ઝ આ બંને શબ્દોનું ઉચ્ચારણ થાય છે. જો તમે એકલા બેઠા હોય ત્યારે આ શબ્દો બોલવાનો પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ આવશે કે બંને શબ્દોનું ઉચ્ચારણ થાય છે. માટે આપણે આ બંને શબ્દોને ક્ષ અને જ્ઞને જોડાક્ષર કહીએ છીએ. તો યાદ આવી ગયું? બાલમંદિરની યાદ આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હા. તો આપણે શું કરવાનું છે? ગુજરાતી વિષયની નોટ બનાવવાની છે. હોમવર્કમાં ગુજરાતી વિષયની 200 પેજની નોટ બનાવવાની, પછી એમાં પહેલા પાના ઉપર તમારું નામ લખવાનું, ધોરણ, બરાબર ને, રોલ નંબર તો અત્યારે તમને ખબર નહીં હોય, અને વિષય લખી નાખવાનો, બરાબર. પછી જમણા પાના ઉપર હાસ્યો આપ્યો હોય એટલે કે લીટી ઉપરની જે મોટી જગ્યા છે ત્યાં આગળ આપણે હેડિંગ લખવાનું, પહેલા પાના ઉપર જમણી સાઈડ ગુજરાતી મૂળાક્ષરો. પછી આવી રીતે આજે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે સ્વર લખી નીચેની લીટી ઉપર, અને આ રીતે આપણે સ્વર લખીશું. પછી સ્વર લખાઈ જાય એટલે વ્યંજનનું હેડિંગ આપીશું, અને આ રીતનો કક્કો લખવાનો છે. આ 2 અક્ષરો લખવાની જરૂર નથી. જો એની ઉપર ગોળ રાઉન્ડ કર્યા છે ને એટલે આપણે આખો આ કક્કો લખવાનો છે હોમવર્કમાં, બરાબર ને? અને જોડાક્ષર ક્ષ અને જ્ઞ લખવાના
છે તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ તમને? સરસ, મજા આવી? હા, કારણ કે આપણે બાલ મંદિરમાં પાછા જતા રહ્યા ખરું ને? ના, એવું નથી, તમે આવ્યા છો પહેલા ધોરણમાં, પરંતુ આપણે થોડો પાયો પાકો કરવા માટે આપણે સ્વર અને વ્યંજન શીખવાડ્યા છે. તો તમારે આ રીતે ગુજરાતીની નોટમાં હોમવર્કમાં સ્વર હેડિંગ લખવાનું, સ્વર અને વ્યંજન એટલે કે સ્વરમાં અ આ ઈ અને વ્યંજનમાં કક્કો લખી જોડાક્ષરમાં ક્ષ અને જ્ઞ, આ રીતે તમારે ગુજરાતીની નોટમાં લેસન કરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું, ત્યારે આપણે બારાક્ષરી શીખીશું, બરાબર ને? કક્કો અને બારાક્ષરી આવડશે તો તમને વાંચતા શબ્દો લખતા આવડશે, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.